તો આ તરફ કડીમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલ પણ ધૂળ ખાઈ રહી છે. આદર્શ નિવાસી શાળામાં જોવા મળી ધૂળ ખાતી સાયકલો. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવતી હોય છે. શાળામાં 900થી વધુ સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી. વર્ષ 2023માં ગરીબ વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી. તંત્રની ઘોર બેદરકારીએ સાયકલો હવે કાટ ખાઈ રહી છે અને ભંગારની સ્થિતિમાં મુકાઈ ગઈ છે. સમાજ કલ્યાણ અધિકારીએ સમગ્ર મામલે ઉડાવ જવાબ આપી દીધો. આ સાયકલો અમે હજુ અમારા હસ્તક નથી લીધી તેવું આ ભાઈ કહી રહ્યા છે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ખાસ જે છે પછાત વર્ગના વિદ્યાર્થીની હોય છે એમને ખાસ જે સાયકલની ફાળવણી કરવામાં આવતી હોય છે. જે કહી શકાય કે જે આ સાયકલ આપવાનું કારણ મુખ્યત્વે હોય છે કે ખાસ ઘરથી અને શાળા વચ્ચેનું અંતર હોય છે જેને પહોંચી વળવા માટે ખાસ આ સાયકલો અપાતી હોય છે. પરંતુ હજુ સુધી 2023ની અંદર પણ સાયકલો મળી નથી અને હાલ 24 શરૂ થયું છે તો 24ની સાલમાં પણ હાલ જે સાયકલ મળી નથી. હાલ જે આદર્શ નિવાસી શાળા જે કડી પાસે આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં એટલે અંદાજે 900 જેટલી સાયકલો જે છે અહીંયા ધૂળ ખાતી જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે જે એના છાબડા છે એ પણ સાવ તૂટી ગયા છે અને છૂટા પડી ગયા છે. સાથે વાત કરીએ તો જે ટોકરી હોય છે ઘંટડી છે એ પણ એના કવર નીકળી ગયા છે. સાથે સાથે કાટ જે સાયકલ ઉપર લાગી ગયો છે. કોઈ પણ ટાયરમાં એક પણ સાયકલની ટાયરમાં હવા નથી અને ટાયર પણ ખરાબ થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે આગળ જો વાત કરવામાં આવે તો જો સાયકલોનો મોટો જથ્થો જે પડ્યો છે મોટી સંખ્યામાં અહીંયા સાયકલોનો જથ્થો રાખવામાં આવ્યો છે અને ખાસ જે છે એની ફાળવણી કરાઈ નથી. સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સાથે વાત કરતા ટેલિફોનિક વાત કરતા એમને એવું જણાવ્યું છે કે એની ગુણવત્તાનું જે ઇન્સ્પેક્શન થવું જોઈએ એ હજુ થયું નથી જેના કારણે હાલ સાયકલો જે છે અહીંયા સ્ટોક કરીને પડી રાખવામાં આવ્યું છે. પરંતુ સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે શું ગુણવત્તાની ત્યારે ચકાસણી થશે કે જ્યારે સાયકલો જે છે રદ્દી થઈ જશે કાટ ચડશે અને ભંગાર હાલતમાં થઈ જશે. શું આવા પ્રકારની સાયકલો જે છે વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને રિપેરિંગ કરવામાં આવશે? રિપેરિંગ કરવાનો ખર્ચ ફરીથી ઉધારવામાં આવશે? એટલે કહી શકાય કે જે નવી સાયકલો આપવાની હોય છે પરંતુ એનો સમયસર જે આપવાના અભાવના કારણે હાલ સાયકલો જે છે એને કાટ ચડી રહ્યો છે અને એના સ્વેરપાર્ટ પણ જે છે છૂટા પડી રહ્યા છે. ત્યારે ખાસ જે છે વિદ્યાર્થીનીઓ છે હજુ સુધી સાયકલોથી વંચિત છે. 2023ની પણ વાત કરવામાં આવે તો એ વખતે પણ હજુ ઘણી એવી શાળાઓ છે કે જ્યાં બાળકોને જે સાયકલ મળવી જોઈએ પોતાના હકની હજુ સુધી મળી નથી. ત્યારે અહીંયા 2024ની સાલની સાયકલો ધૂળ ખાતી અને કાટ ચડતી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર ઉપર એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આ પ્રકારનું આયોજન હોય. જ્યારે બાળકો જે છે સાયકલોની રાહ જોઈ રહ્યા છે, સંસ્થાઓ જે છે એ પણ રાહ જોઈ રહી છે, પરંતુ અહીંયા ધૂળ ખાતી સાયકલો જે છે નજરે પડી રહી છે. ત્યારે ખાસ જે છે ઝડપી આનું નિરાકરણ આવે અને બાળકીઓ જે વિદ્યાર્થીનીઓ છે એમના સુધી સાયકલ પહોંચે એ ખૂબ જરૂરી છે. મુકેશ સોસી, ગુજરાત ફર્સ્ટ, કડી, મહેસાણા.